હવે બ્રેક બાદ આગળ વાત કરીએ તો સાપુતારાની. સાપુતારામાં આવેલા સુરપ્રદીપ સાંઈ મંદિરે વૃક્ષારોપણ કરવામાં આવ્યું, જેમાં ખાસ કરીને પૌરાણિક પૂજનીય વૃક્ષોને મંદિરના પટાંગણમાં રોપવામાં આવ્યા. રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારાને લીલુંછમ રાખવા માટે વન વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા દર વર્ષે લાખો વૃક્ષો રોપવામાં આવે છે, તેમજ હોટલ એસોસિએશન દ્વારા પણ હોટલના આજુબાજુના ખુલ્લા વિસ્તારોમાં પણ મોટા પાયે પ્લાન્ટેશન કરી સાપુતારાની સુંદરતા વધારવાના પ્રયાસો દર વર્ષે હાથ ધરાતા હોય છે અને જે કામગીરી કેટલા અંશે સફળ પણ રહી છે, ત્યારે આ વર્ષે સાપુતારામાં સૌથી પહેલાં સાંઈ મંદિરના સંચાલકો દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ પ્રકારના ધાર્મિક વૃક્ષો રોપવામાં આવ્યા હતા. સાપુતારા ખાતે ફરવા આવતા પ્રવાસીઓને શેરડીની અનુભૂતિ કરાવતા સાંઈ મંદિર માત્ર ધાર્મિક સ્થળ જ નહીં પરંતુ પૌરાણિક ધાર્મિક વૃક્ષોના પણ દર્શન આ મંદિરના પટાંગણમાં થાય છે, જેથી કરીને સાંઈ મંદિરમાં દર્શન માટે આવતા ભક્તો મંદિરમાં બિરાજમાન સાંઈની પ્રતિમાના દર્શન કરી સાથે ધાર્મિક વૃક્ષોના દર્શન પણ કરતા હોય છે. હાલમાં ચોમાસું શરૂ થવાનું છે. સાપુતારાનું સૌંદર્ય સૂર્યકરાએ ખીલી ઉઠતા લાખો સહેલાણીઓ સાપુતારાની સહેલગાહે આવી કુદરતી સૌંદર્યને ખૂબ જ નજીકથી નિહાળતા હોય છે. તેવામાં સાંઈ મંદિરના પટાંગણમાં વિવિધ ધાર્મિક વૃક્ષોને પણ પ્રવાસીઓ નિહાળતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હેમંત હળવદ, ચેડેશ્રી, સાપુતારા.